સ્વાધ્યાયનો છવ્વીસમો દાખલો ધ્યાન આપો આપણે ત્રેવીસમો દાખલા સુધી ચાલ્યું ચોવીસ અને પચીસ એ બંને દાખલા કેન્સલ છે મેં સોળમી ઓક્ટોબરે વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ ફાઇલ મોકલી હતી કયા ટૉપિક કેન્સલ છે કયા એ પૂછાવાના છે માત્ર વર્ષ વીસ બે હજાર વીસ એકવીસમાં બરાબર એમાં તમે જોઈ લેજો અને ધ્યાન રાખી લેજો બરાબર તો પચીસમો અને ચોવીસમો ચોવીસ અને પચીસ બંને દાખલા એ કેન્સલ છે બરાબર એ સિવાય પણ કયા કેન્સલ છે એ હું આગળ કહેતો રહીશ પણ આખી મેં પીડીએફ ફાઇલ એ મૂકેલી છે સોળમી ઓક્ટોબરની તારીખમાં બરાબર ધ્યાન રાખી લેજો તો છવ્વીસમાં દાખલામાં ધ્યાન આપજો એક દોરીના છેડે બાંધેલો એમ દળનો પથ્થર આર ત્રિજ્યાના ઉધ્ધ વર્તુળમાં ભ્રમણ કરે છે વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓએ અધો દિશામાં લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો નિમ્નતમ અને ઉચ્ચતમ બિંદુ માટે આ જુદા જુદા એ બી સી અને ડી વિકલ્પો છે બરાબર આપણે ગણતરી દ્વારા અને માહિતી આપીશું ટી વન અને વી વન નિમ્નતમ બિંદુ એ તણાવ અને ઝડપ દર્શાવે છે ટી અને વી ટુ એ અનુરૂપ મૂલ્ય ઉચ્ચતમ બિંદુ એ દર્શાવે છે હવે દોરીના છેડે બાંધેલા પથ્થરને શિરોલમ વર્તુળાકાર ફેરવતા ધારો કે સૌથી ઉપરનો બિંદુ એચ જોઈ લો અને સૌથી નીચેનું બિંદુ એલ છે તો બંને બિંદુ આગળની વાત કરીએ ઉચ્ચતમ અને એના માટે તો બિંદુ આગળ તણાવ બળ કેન્દ્ર તરફ લાગે છે જોઈ લો તમે કેન્દ્ર તરફ લાગે છે એટલે કે ઉધ્વ દિશામાં લાગે છે અને વજન બળ અધો દિશામાં લાગે છે પડી ખબર તો આ બિંદુએ પથ્થર ઉપર લાગતું પરિણામી બળ આપણે કેવું હોય તો એ પરિણામી બળ અધો દિશામાં કેમ તો પરિણામી બળ બરાબર એમ અધોમાં ટી વન એ ઉધવામાં એટલે એમ જી ટી વન હવે એચ બિંદુ આગળ એટલે ઉપરના બિંદુ આગળ તમે જુઓ તો તણાવ બળ ટી અને વજન બળ એમજી બંને શિરોલમ પણ વર્તુળમાં અધો દિશામાં કેન્દ્ર તરફ લાગે છે બંને જોઈ લો ખબર તો આ બિંદુએ પરિણામી બળ તો ટી ટુ પ્લસ એમજી છે જોઈ લો કેમકે બંને એક જ દિશામાં છે એટલે એને પરિણામે પ્લસ આવશે તેથી વિકલ્પ આપણે ગણીએ તો આ બંનેને ધ્યાનમાં રાખીને અહીંયા વિકલ્પ એ મળે એમજી માઇનસ ટી વન અને એમજી પ્લસ ટી વન ખબર એટલે વિકલ્પ એની પછી 27મો દાખલો ધ્યાન આપો એક હજાર કિલોગ્રામ દળનું હેલિકોપ્ટર પંદર મીટર પ્રતિ સેકન્ડ સ્કવેરના ઉધ્વ દિશામાંના પ્રવેગથી ઊંચે ચડી રહ્યું છે ચાલક અને મુસાફરોનું કુલ દળ ત્રણસો કિલોગ્રામ છે નીચેના કિસ્સાઓમાં બળના માન અને દિશા જણાવો એમાં એ ચાલક અને મુસાફરો વડે તળિયા ઉપર લાગતું બળ બી હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા ઉપરનું ક્રિયાબળ અને સી આસપાસની હવા વડે હેલિકોપ્ટર ઉપર લાગતું બળ તો હેલિકોપ્ટર એનું દળ એમ વન બરાબર એક હજાર કિલોગ્રામ પેસેન્જર અને ક્રૂ મેમ્બર એટલે ખલાસીઓ એનું દળ એમ ટુ બરાબર ત્રણસો કિલોગ્રામ હેલિકોપ્ટરનો પ્રવેગ એ બરાબર પંદર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એ એને જુઓ તો સ્ટાફ અને મુસાફરો માટે એફ બીડી એટલે ફ્રી બોડી ડાયગ્રા એની ઉપરથી અહીંયા આપણે તળિયા દ્વારા તંત્ર ઉપરનું બળ તૈયાર કરી શકાય તો અહીંયા આપણે આવું કહેવાય કે એફ ઉપર અને એમ નીચે છે જોઈ લો તો પરિણામી બળ આપણે પેલું એફ બરાબર એમે વાળું ને પણ એફ માઇનસ એમજી આ બંને પરસ્પર વિરુદ્ધ એટલે એફ માઇનસ એમજી બરાબર એમ એ તો એફ બરાબર કેવું હોય તો એમ જમણી પાછો એટલે એમ વત્તા એમ એ તો આમાંથી એમ કોમન નીકળી ગયો તો જી પ્લસ એ તો એમ એટલે ત્રણસો અને જી પ્લસ એ એટલે કે દસ વત્તા પંદર જે રકમમાં આપેલું છે જોઈ લો ધ્યાનથી એકદમ બરાબર અને એની ઉપરથી આ ડેટા પણ તૈયાર કરેલા છે તો ત્રણસો અને આ દસ વત્તા પંદર એટલે પચીસ એટલે ત્રણસો ગુણ્યા પચીસ તો એપ બરાબર પંચોતેરસો ન્યૂટન ઉપર તરફ મળે પ્લસના સ્વરૂપમાં ને એટલે એ આપણને ઉપર તરફ મળે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી સ્ટાફ અને મુસાફરો દ્વારા તળિયા ઉપર લાગતું બળ એપ બરાબર પંચોતેરસો ન્યૂટન નીચે તરફ લાગે આ ઉપરનું જે બળ હતું એ આપણને હેલિકોપ્ટરને ધ્યાનમાં રાખીને અને સ્ટાફ અને મુસાફરો દ્વારા તળિયા ઉપર લાગતું બળ એ નીચે તરફ લાગે છે હબી હેલિકોપ્ટર વધતા સ્ટાફ વધતા મુસાફરો એની માટેના એફ એને જુઓ બરાબર બીમાં જુઓ તો હવા વડે તંત્ર ઉપરનું બળ આર માઇનસ એમજી બરાબર એમ આર અને જોઈ લો આર માઇનસ એમ જી બરાબર પરિણામી બળ તરીકે એમ એ તો આર બરાબર એમ જી વત્તા એમ એમને કોમન લઈએ છે એટલે જી પ્લસ એ એટલે એક હજાર વત્તા ત્રણસો એટલે કુલ દળ એમ થયું કહેવાય ને અને બીજું તો જી પ્લસ પ્લસે એટલે દસ વત્તા પંદર તો તેરસો ગુણ્યા પચીસ એટલે બત્રીસ પાંચસો ન્યૂટન એ ઉપર તરફ હોય તો ન્યૂટનના ત્રીજા નિયમ ઉપરથી હેલિકોપ્ટર વડે હવા ઉપર લાગતું બળ બરાબર ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની ચાર ઘાત ન્યૂટન નીચે તરફ લાગે છે સી એને તમે અહીંયા જુઓ આસપાસની હવા વડે હેલિકોપ્ટર ઉપર લાગતું બળ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં તો આસપાસની હવા ઉપર લાગતા બળને કારણે હેલિકોપ્ટર ઉપર લાગતું બળ પણ અહીંયા બત્રીસ હજાર પાંચસો ન્યૂટન ઉપર તરફ લાગે ટૂંકમાં આ દરેક વડે અને એ સિવાય હેલિકોપ્ટર ઉપર લાગતું બળ વડે અને એની ઉપર બરાબર એ બંને બળોના મૂલ્ય કેવા રહેવાના સમાન જ રહેવાના ક્લિયર ક્લરટલું ઓકે